કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફરના ડેઇલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ થઈ ઓગણત્રીસ ડિસેમ્બર કરંટ અફેરની વાત કરીએ એ પહેલા દિન વિશેષમાં કયા કયા મહાનુભાવો હાઇલાઇટમાં છે એ સૌપ્રથમ નજર કરી લઈએ તો ઓગણત્રીસ ડિસેમ્બરના દિન વિશેષના વિડીયોમાં આપણે પંડિત ઓમકારનાથ ઠાકોર જેવા એક મહાન સંગીતકારની વાત કરી છે ચુનીલાલ મડિયા જેવા એક ગુજરાતી સાહિત્યકાર અને જે એમ અહીવાસી જેવા એક ચિત્રકાર અને સાહિત્યકારની વાત આજના દિન વિશેષના વિડીયોમાં કરી છે અને આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ક્લિક કરી તમે આ ત્રણેય મહાનુભાવો વિશે માહિતી મેળવી લેશો ઓકે ચાલો હવે ઓગણત્રીસ ડિસેમ્બરના કરંટ અફેરની વાત કરીએ તો પ્રથમ કે આર ગૌરી અમ્મા રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવ્યો અને તેની રાશિ શું છે ફસાઈના મુખ્ય કાર્યકારી અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ પ્રેરણા કાર્યક્રમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો જેલિયા ગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટે શાંતિ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે ઉત્તર પ્રદેશમાં બે સ્થળોના નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને મેન્સ શ્રેષ્ઠ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયામાં અને શું કરવામાં આવ્યું છે આ તમામ ઘટનાઓની વાત આજના કરંટ અફેરમાં કરીએ શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી તો પ્રથમ કે આર ગૌરી અમ્મા રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે જાણીતા ક્યુબાના સામાજિક કાર્યકર અને માનવ અધિકારના હિમાયતી અલીડા ગોવેરાને કે આર ગૌરી અમ્મા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ પ્રથમ કે આર ગૌરી અમ્મા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે

પાંચ જાન્યુઆરીએ યોજાનારા સમારોહમાં કેરળના મુખ્યમંત્રી એવા પિનરાઈ વિજયન દ્વારા આપવામાં આવશે આ પુરસ્કારમાં ત્રણ હજાર અમેરિકી ડોલર એક પ્રતિમા અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે અને એલિડાજીને મિત્રો મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા પાંચ જાન્યુઆરીએ જે કેરળમાં સમારોહ આયોજિત થવાનો છે તેમાં આપવામાં આવશે અને ડોક્ટર અલિડા ક્યુબન મેડિકલ મિશનના સક્રિય સભ્ય પણ છે જે આરોગ્ય રૂપરેખાને સુધારવા માટે સતત કાર્યરત છે કામ કરી રહ્યા છે કે આર ગૌરી અમ્મમાં પુરસ્કાર વિશે વાત કરી છે આપણે તો આ કે આર ગૌરી અમ્મમાં કોણ હતા અને કેરળમાં એમનો મિત્રો જે અત્યારે એક રીતે જોવા જઈએ તો કેરળ રાજ્યની અંદર સૌથી લાંબો સમય સુધી વિધેયક વિધાયક રહેલા છે તો કલા થિલ રમણ ગૌરી કે આર ગૌરી ટૂંકાક્ષરી પૂરું નામ છે કલાથિલ પરમબીલ રમણ ગૌરી જેને સામાન્ય રીતે ગૌરી અમ્મા તરીકે ઓળખવામાં આવે છે જે કેરળના અલપુજ્જાના ભારતીય રાજકારણી હતા અને કે આર ગૌરી અમ્મા કેરળ વિધાનસભામાં બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ધારાસભ્ય પણ હતા અને પ્રથમ કેરળ સરકારના છેલ્લા હયાત સભ્ય પણ હતા ઓગણીસસોને માં કોમ્યુનિસ્ટ પાર્ટીના વિભાજન પછી

તેમનું નિધન થયું હતું અને તેમના સન્માનમાં આ પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે વાત કરી કેરલની તો કેરલના મુખ્યમંત્રી બોલે તો પિનરાઈ વિજયન કેરલના રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન અને કેરલની રાજધાની છે તિરુવનંતપુરમ આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો ફસાઈના મુખ્ય કાર્યકારી અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે અને તેઓ એક આઈએએસ અધિકારી છે જેમનું નામ છે ગંજી કમલાવી રાવ ઇમેજમાં તમે જોઈ શકો છો નવા સી મુખ્ય કાર્યકારી અધિકારી બનવા જઈ રહ્યા છે ગંજી કમલાવી રાવ હાલમાં ભારતીય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે ગંજી કમલાવી રાવ ઓગણીસો ની બેચના કેરળ કેડરના એક આઈએએસ અધિકારી છે અને તેમણે ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા વધારાના સચિવના પદ અને પગારમાં તેમણે સેવા આપેલી છે તેમણે ત્રિવેન્દ્રમમાં કેરળ સરકારના સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ તરીકે પણ સેવા આપી છે અને મિત્રો અહીં જ્યારે ફસાઇના સી ઇ બનવા જઈ રહ્યા છે ત્યારે ફસાઇ એટલે પૂરું નામ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ફસાઈની સ્થાપના 5 સપ્ટેમ્બર 2008 ના રોજ કરવામાં આવી હતી તે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે આ યાદ રાખજો કે ફસાઈ એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે અને ફસાઈનો ઉદ્દેશ્ય શું છે ખાદ્ય સુરક્ષાના યોગ્ય નિયમો અને દેખરેખ સાથે જાહેર આરોગ્યનું રક્ષણ અને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો ચાહે કોઈ પણ નાની એવી ચોકલેટથી માંડી અને કોઈ પણ બીજી ખાદ્ય સામગ્રીનું પેકિંગ તમે જોશો ને તો એમાં તમને ફસાઈનો લોગો ચોક્કસ જોવા મળશે તમે કોઈ પણ દાખલા તરીકે ચોકલેટ હોય તો એનો રેફર તમે જોશો ને તો એમાં પાછળ ફસાઈનો લાઇસન્સ નંબર જે તે કંપનીનો હશે ને તે લખેલો હશે અને સાથે સાથે તમને લોગો પણ જોવા મળશે કરંટ અફેરમાં આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં વચ્ચે એક નાનકડી વાત કે તમે આ કરંટ અફેર નિહાળી રહ્યા છો આ વિડીયોમાંથી સરસ મજાની એક ક્વિઝ તૈયાર કરવામાં આવે છે અને ડેઇલી એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર અપલોડ કરવામાં આવે છે પર ડે એક રૂપિયો પે કરીને તમે આ કરંટ અફેરની મોક ટેસ્ટ એટલે કે ક્વિઝ રમી શકો છો વાર્ષિક સબસ્ક્રિપ્શન ચાર્જર છે માત્ર ત્રણસો ને પાસઠ રૂપિયા એટલે કે એક દિવસનો એક રૂપિયો થયો મિત્રો એક વર્ષ સુધી તમે આ ક્વિઝ રમોને તો વર્ષના અંતે દસ હજાર કરતા પણ વધારે પ્રશ્નોની ક્વિઝ તમે રમી ચૂક્યા છો અને જે પરીક્ષામાં તમને ખૂબ જ ફાયદો કરાવશે તો આ એક નાનું સરખું સબસ્ક્રિપ્શન લેવાનું ન ચૂકતા સમજાઈ ગયું ચાલો આગળ વાત કરીએ તો રાજસ્થાનમાં માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ પ્રેરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક ઇન્ડિયન બેંકે રાજસ્થાન રાજ્યમાં

દેશમાં MSME સેક્ટર માટે કોઈ પણ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રકારની એક પ્રથમ પહેલ છે અને આ પહેલનો હેતુ શું છે એમ એસ એમ ઈ ઉદ્યોગ સાહસિકોને તેમની સ્થાનિક ભાષાઓમાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ તાલીમ દ્વારા સશક્તિકરણ કરવાનો છે ફરી એકવાર યાદ રાખી લો કે MSME એમ ઈ પ્રેરણા નામની આ પ્રથમ પહેલનો ઉદ્દેશ્ય શું છે તો એમએસએમ ઉદ્યોગ સાહસિકોને તેમની સ્થાનિક ભાષાઓમાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ તાલીમ દ્વારા સશક્તિકરણ કરવાનો છે ઇન્ડિયન રાજ્યોમાં ભાષાઓમાં આ ઓનલાઈન પ્રોગ્રામ પહેલેથી જ હાથ ધર્યો છે અને જ્યારે રાજસ્થાનની અંદર આ પહેલ શરૂ કરવામાં આવી ઇન્ડિયન બેંક દ્વારા તો રાજસ્થાનના મુખ્યમંત્રી બોલે તો અશોક ગેહલોત રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્રા અને રાજસ્થાનની રાજધાની છે જયપુર અને અહીં જ્યારે એક ટર્મ આવ્યું એમ એસ એમ એ તો તેનું પૂરું નામ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય એ ભારત સરકારનું જ એક મંત્રાલય છે તે ભારતમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને લગતા નિયમો નિયમો અને કાયદાઓની રચના અને વહીવટ માટે સર્વોચ્ચ કાર્યકારી સંસ્થા છે એમ એસ એમ એને માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ડેવલપમેન્ટ એક્ટ બે હજાર છ હેઠળ નિયમન કરવામાં આવે છે અને પહેલી એપ્રિલ બે હજાર વીસના રોજ અલ્હાબાદ બેંકનું ઇન્ડિયન બેંક સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું ઇન્ડિયન બેંકના સ્થાપકો કોણ કોણ છે એસ આર એમ એમ અન્નામલાઈ ચેટ્ટિયાર એસ આર એમ એમ રામાસ્વામી ચેટિયાર અને વી કૃષ્ણસ્વામી અય્યરે ઇન્ડિયન બેંકની સ્થાપના કરેલી વિલીનીકરણ કરવામાં આવ્યું અને ઇન્ડિયન બેંકના સ્થાપકો ત્રણ વ્યક્તિ એસ આર એમ એમ અન્ના મલાઈ ચટિયાર એસ આર એમ એમ રામાસ્વામી ચટિયાર અને વી કૃષ્ણસ્વામી સ્વામી અને ઇન્ડિયન બેંકના મિત્રો આ ચાર ફેક્ટ ખાસ યાદ રાખજો એક તો ઇન્ડિયન બેંકના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે શાંતિલાલ જૈન ઇમેજમાં જોઈ શકો છો ઇન્ડિયન બેંકની સ્થાપના ક્યારે થઈ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સાતના રોજ અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ચેન્નઈ મુકામે અને ઇન્ડિયન બેંકની ટેગલાઇન શું છે તમારી પોતાની બેંક ઓકે મિત્રો કોઈ પણ બેંકના ચાર ફેક્ટર આપણે કાયમ યાદ રાખવા જોઈએ આગળ વાત કરીએ તો જેલિયાંગ ગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટે કેન્દ્ર અને મણિપુર સરકાર સાથે શાંતિ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે કેન્દ્રએ મણિપુરના ઝેલિયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટ જૂથ સાથે શાંતિ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા જે હિંસા છોડી દેવા અને શાંતિપૂર્ણ લોકશાહી પ્રક્રિયામાં જોડાવા માટે સંમત થયા હતા મિત્રો ઝેલિયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટ મણિપુરમાં કાર્યરત એક જૂથ છે એક ગ્રુપ છે અને તે હિંસાના માર્ગે વળ્યું હતું કારણ કે પોતાના અધિકારો તે પ્રાપ્ત કરવા માંગતું હતું કેન્દ્ર સરકાર મણિપુર સરકાર અને વચ્ચે શાંતિ કરાર ઉપર હસ્તાક્ષર થઈ ગયા છે ત્રિપક્ષીય કરાર પર કેન્દ્ર અને મણિપુર સરકાર અને જેલિયાંગ રોંગ યુનાઇટેડ ફ્રન્ટ જૂથ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે મોટા ભાગે મણિપુરમાં કાર્યરત હતા અને આ કરાર પર ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને મણિપુર સરકાર અને જેલિયાંગ ગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વાય એન વિરેનસિંહને હાજરીમાં હસ્તાક્ષર કર્યા હતા ઇમેજમાં તમે જોઈ શકો છો જેલિયાંગ ગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટ જૂથની વાત કરીએ તો જેલિયાંગ ગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટની સ્થાપના બે હજાર અગિયારમાં કરવામાં આવી હતી તે નાગા જૂથ છે જે મણિપુરમાં સક્રિય છે અને આ જૂથનો ઉદ્દેશ્ય શું હતો મણિપુર આસામ અને નાગાલેન્ડમાં નાગાલેન્ડમાં ભારતીય સંઘમાં જેલ્યાંગ્રોંગ રાજ્ય બનાવવાનો હતો હવે મિત્રો મણિપુરની વાત કરીએ તો મણિપુરના મુખ્યમંત્રી છે એન બિરેનસિંહ મણિપુરના રાજ્યપાલ છે લાલ અને મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં બે સ્થળોના નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારની ભલામણોને અનુસરીને ગોરખપુરમાં મ્યુનિસિપલ કાઉન્સિલ અને પૂર્વ યુપીમાં દેવરિયામાં એક ગામનું નામ બદલવાની હવે સંમતિ આપી દીધી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગોરખપુર જિલ્લામાં મુંદેરા બજાર મ્યુનિસિપલ કાઉન્સિલનું નામ બદલીને ચૌરી ચૌરા અને દેવરિયા જિલ્લાના તેલિયા અફઘાનનું નામ બદલીને

અને આ મુંદિરા બજાર મ્યુનિસિપલ કાઉન્સિલનું નામ શા માટે બદલાયું તો જુઓ મુંદિરા બજાર મ્યુનિસિપલ કાઉન્સિલ હવે ચૌરી ચૌરા મ્યુનિસિપલ કાઉન્સિલ બનશે જે ચૌરી ચૌરા ઘટનાના સો વર્ષની ઉજવણી કરશે અને જે ચાર ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ ગોરખપુર જિલ્લામાં બની હતી મિત્રો તમે ધોરણ આઠની સામાજિક વિજ્ઞાનની અંદર આ ચૌરી ચૌરા જે ઘટના બની હતી એના વિશે ક્યાંક વાંચ્યું પણ હશે તો એની સો વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે આગળ વધીશું પરંતુ ચૌરી ચોરાની અંદર કેટલાક ખેડૂતો છે તે ઉગ્ર બને છે અને એમ કહેવામાં આવે છે કે પોલીસ ચોકીને સળગાવી દેવામાં આવશે વીસ કે પચીસ જેટલા પોલીસો એ આ ચૌરી ચોરા પોલીસ ચોકીમાં ભરતું થઈ જાય છે અને આ ઘટનાની સોમી વર્ષ ગાંઠ ઉજવવામાં આવી રહી છે તો બ્રિટિશ શાસન હેઠળની પોલીસે મહાત્મા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલા અસહકાર ચળવળમાં ભાગ લેનારા પ્રદર્શનકારીઓના મોટા જૂથ ઉપર ગોળીબાર કર્યો હતો પરિણામે પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને આગ લગાડીને તેના તમામ રહેવાસીઓને મારી નાખ્યા હતા અને આ ઘટનામાં ત્રણ નાગરિકો અને બાવીસ પોલીસ કર્મીઓના મૃત્યુ થયા હતા અને તેલિયા અફઘાન ગામનું નામ શા માટે બદલવામાં આવ્યું છે તો દેવરિયાના સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ તેલિયા અફઘાન ગામ પહેલેથી જ પૂર્વીય યુપી જિલ્લાના બરહાજ તાલુકા હેઠળના તેલિયા શુક્લા ગામ તરીકે લોકપ્રિય છે જો કે જમીન મહેસૂલ રેકોર્ડમાં તે તેલિયા અફઘાન તરીકે નોંધાયેલ છે જે હવે તેલિયા શુક્લામાં બદલાઈ જશે અને વાત કરીએ ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલે તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય સમાચાર અને ખેલ જગતની આગળ વાત કરીએ વચ્ચે એક નાનકડી વાત સંજય સર એજ્યુ સફર ટીમના જ એક મેમ્બર તેમણે સરસ મજાનો મેથ્સ અને રીઝનિંગનો એક કોર્સ તૈયાર કર્યો છે અને એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર તેમણે અપલોડ પણ કરેલો છે છ મહિનાની વેલિડિટી ધરાવતો આ કોર્સ અગિયારસો નવ્વાણું રૂપિયામાં પરચેઝ કરી શકો છો અને તમારી આ બંને સબ્જેક્ટની જે વીકનેસ છે તે દૂર કરી શકો છો અને વીકનેસ દૂર થયા પછી પરીક્ષામાં મિત્રો તમને બારથી પંદર માર્ક્સનો ફાયદો થઈ શકશે તો તમે એજ્યુ સફર પ્રોપર આ કોર્સ પરચેઝ કરવાનું ન ચૂકતા હવે વાત કરીએ આગળ તો પ્રોજેક્ટ વાણી શું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ શું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ રોબોટિક્સ ટેકનોલોજી પાર્ક અને ગૂગલ દ્વારા સંયુક્તપણે પ્રોજેક્ટ વાણી અમલમાં મૂકવામાં આવશે અને આ પ્રોજેક્ટ વાણી કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે વિવિધ ભારતીય ભાષાઓને સમજી શકે તેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત લેંગ્વેજ મોડલ તૈયાર કરવા માટે ભારતભરમાંથી સ્પીચ ડેટા એકત્રિત કરવાનો છે પ્રોજેક્ટ વાણી હેઠળ ભારતભરમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ભાષાઓને ત્રણ વર્ષમાં સાતસોને તોંતેર જિલ્લાઓમાંથી લગભગ દસ લાખ લોકોના ભાષણ સેટ એકત્રિત કરીને મેપ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત આશરે ત્રીસથી થી ચાલીસ મિલિયન ડોલર છે અને તે બેંગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને આર્ટ પાર્કના ભાષા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટનો એક ભાગ છે જેમાં રેસ્પિન ભારતીય ભાષાઓમાં સ્પીચને માન્યતા આપવી એ રેસ્પિન અને ભારતીય ભાષાઓમાં સ્પીચનું સંશ્લેષણ પણ તેમાં સામેલ છે અને આ પ્રોજેક્ટમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ગૂગલ લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કલાકની સ્પીચ રેકોર્ડ કરવાની છે જેનો એક ભાગ સ્થાનિક સ્ક્રિપ્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે અને આ પ્રોજેક્ટમાં ડિસ્ટ્રિક્ટ સ્ટેબિલાઇઝ્ડ અભિગમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં દરેક જિલ્લામાંથી એક હજારથી વધુ લોકોની રેન્ડમલી પસંદગી કરીને સ્થાનિક ભાષાઓની નોંધ કરવાનો સમાવેશ થાય છે એક વખત આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ ભારતમાં વપરાતી વિવિધ ભાષાઓ અને બોલીઓને સમજી શકે તેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા મોડેલ તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને મિત્રો ગૂગલે આ એક મહાન પ્રયાસ કર્યો છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્તમાન સમયમાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે ભાષાઓ કેપ્ચર કરવામાં આવશે અને એક સમગ્ર જે મોડેલ તૈયાર થશે તો એના પરિણામ સ્વરૂપે તમે હેલો ગૂગલ કરીને જે બોલો છો તો એ સ્પીચની અંદર પણ ઘણું બધું પરિવર્તન આવશે અને જિલ્લા દીઠ હજાર જેટલા વ્યક્તિઓ આ મોડેલ બનાવવામાં સહભાગી થવાના છે હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારમાં બે હજાર સાડત્રીસ સુધીમાં ભારત બનશે ત્રીજી આર્થિક મહાસત્તા જુઓ મિત્રો બે હજાર સાડેત્રીસ સુધીમાં ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બની જશે તો વિચાર કરો કે પ્રથમ ક્રમે કોણ હશે બીજા ક્રમે કોણ હશે આપણે કોને કોને પાછળ છોડી દેવાની તૈયારી કરી રહ્યા છીએ જુઓ લંડન સ્થિત સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચર એટલે કે સીઇબીઆરે તેના વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલમાં આગાહી કરી છે કે ભારત બે હજાર સાડત્રીસ સુધીમાં ત્રીજી આર્થિક મહાસત્તા બની જશે

આ અહેવાલના નવીનતમ સંસ્કરણમાં તોળાઈ રહેલી વૈશ્વિક મંદીની ચેતવણી પણ આપવામાં આવી છે અને આગામી પાંચ વર્ષ દરમિયાન ભારતનો જીડીપી ગ્રોથ દર વર્ષે સરેરાશ છ રહેવાની આશા છે આ પછી આગામી નવ વર્ષમાં જીડીપી સરેરાશ સાડા છ ટકાના દરે વધવાની ધારણા છે અને ભારત બે હજાર સાડત્રીસ સુધીમાં ત્રીજી આર્થિક મહાસત્તા તો બે હજાર પાંત્રીસ સુધીમાં દસ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની ધારણા છે હવે મિત્રો ખેલ જગતની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ એવા નિક હોકલી અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોડ ગ્રીનબરે દક્ષિણ આફ્રિકા સામે બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન મહાન સ્પિનર શેન વોર્નના સન્માન માટે ઓસ્ટ્રેલિયાના મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડનું નામ બદલવા

અને શેન વોર્ન મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવું હવે તેનું નામકરણ થઈ જશે તો આ શેન વોર્ન મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ્સમાં વાર્ષિક ધોરણે આપવામાં આવશે ઇમેજમાં તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયાનો એક મહાન સ્પિનર છે જેનું નામ છે શેન વોર્ન અને તેના નામ ઉપરથી આ એવોર્ડનું નામકરણ થયું છે શેન વોર્ને બે હજાર ઓસ્ટ્રેલિયાના મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો જ્યારે તેણે ઇંગ્લેન્ડમાં બે પાંચની પ્રખ્યાત એશી શ્રેણીમાં ચાલીસ વિકેટ ઝડપી હતી અને વાત કરીએ તો તેનું પૂરું નામ છે જન્મ સપ્ટેમ્બર રોજ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા મુકામે તેમના ઉપનામ છે વોર્ની શેન વોર્નરનું ઉપનામ છે વોર્ની અને શેન વોર્ને ઓગણીસો ને બાણુમાં સિડનીમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો બે હજાર તેરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેણે ક્રિકેટ કોમેન્ટ્રી અને કોચિંગની ભૂમિકાઓ ભજવી હતી તેણે એકસો પિસ્તાલીસ ટેસ્ટ મેચો અને એકસો ને ચોરાણું વન ડે ઇન્ટરનેશનલમાં ભાગ લીધો હતો અને ઓગણીસો નવ્વાણું ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના વિજયી અભિયાનની સેમિફાઈનલ અને ફાઇનલમાં તે પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા તેણે ટેસ્ટ મેચોમાં સાતસો આઠ વિકેટ ઝડપી છે જે શ્રીલંકાના મુથૈયા મુરલીધરણ પછી બીજા ક્રમની સૌથી વધુ વિકેટો પણ છે અને હવે મિત્રો પ્રશ્ન થઈ જાય તો વાયુમંડળના સૌથી નીચેના ભાગને શું કહેવાય છે ગઈકાલનો પ્રશ્ન વાયુમંડળના સૌથી નીચેના ભાગને ટ્રોપોસ્ફિયર કહેવામાં આવે છે સાચો જવાબ હતો ઓપ્શન સી અને જે મિત્રોએ ટ્રોફોસ્ફિયર લખ્યું છે એ બધા મિત્રોને અભિનંદન એમાં છે ઉર્વશીબેન પટેલ રાધે

એ કોઈક નાઇન કોકે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે ઓકે એટલા માટે જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો આવતીકાલે મળીશું ત્યારે પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ